ખ્રિસ્તન ભરવાડની હત્યાને લઈ હાલોલ શહેરમાં માલધારી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં ખ્રિસ્તન ભરવાડની હત્યાને લઈને ગુજરાતમાં અનેક સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હાલોલ નગરમાં માલધારી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જૂના સર્કિટ હાઉસ મૌન રેલી કાઢીને ચાલતા હાલોલ મામલતદાર ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં માલધારી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કિશન ભરવાડ પર હુમલો કરનારા તમામ આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તમામને વહેલી તકે ફાંસી આપવામાં આવે તેવી રજૂઆત હાલોલ મામલતદારને આવેદનપત્ર પાઠવીને કરવામાં આવી હતી. આજ રોજ અમે હિન્દુ સંગઠન અને માલધારી સમાજ જે અમારા ભરવાડ કિશનભાઈને માનવીક રીતે હત્યા કરવામાં આવી છે, જે આતંકવાદી પ્રવૃત્તિ સંકળાયેલા લોકોએ એમને વિધર્મીઓએ જે હત્યા કરી છે એના સંદર્ભે અમે ન્યાય માટે જૂના રેસ્ટ હાઉસથી અને મામલતદાર કચેરી સુધી આવ્યા છીએ. અમે શાંતિપૂર્વક એક રેલીનું આયોજન કર્યું છે અને સરકાર અમારી સાથે છે અને સરકારે અમને ખાતરી આપી છે કે કડક ને કડક સજા એમને થશે અને જે કાયદામાં આવતું હોય એ પ્રમાણે સજા થવી જોઈએ અને કિશન ભરવાડને ન્યાય મળવો જોઈએ. રતનભાઈ ભરવાડ આદિ વ્યક્તિઓ દ્વારા કિશનભાઈ ભરવાડ જે એક હિન્દુ યુવાન હતા એમનું કુર્તા ભર્યું મર્ડર કરવામાં આવ્યું અને તેના સંદર્ભની અંદર જે લોકો પકડાયા છે તેના ગુનેગારો છે તેને કડકમાં કડક સજા થાય, ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર તેનો કેસ દાખલ થાય અને તત્કાલ ધોરણ પર એમની સજા નક્કી થઈ અને કડકમાં કડક સરકાર પગલાં લે તે સંદર્ભમાં આખા ગુજરાતની અંદર તમામ હિન્દુ સંગઠનોમાં રોષ છે અને તમામ હિન્દુ સંગઠનોએ ભેગા થઈને દરેક જગ્યાએ પોતપોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આજે ગોધરામાં પંચમહાલ હાલોલ ખાતે પણ માલધારી સમાજ અને સમગ્ર હિન્દુ સમાજના લોકો દ્વારા ભેગા મળીને મામલતદારને શાંતિપ્રિય રીતે આવેદન પત્ર આપવામાં આવેલ છે, જે સંદર્ભે આજે ભેગા થયા છે. જલ્પેશ સુથાર, બજંગઢ વિભાગ, સુયોજક. ભાવિનભાઈ પરમાર, HBN TV ન્યૂઝ, પંચમહાલ.